नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण छ इंग्लिश एम यूनिट वन वेर वेर यू एम एक्टिविटी वन है यू अभ्यास करिए। एक्टिविटी वन में आप जो है धेर वेर फाइव इन द बेड, पलंग में आप जी शकीए चित्र ऊपर थी पलंग में पांच હતા, પણ પાંચ કોણ હતા આપણને ખ્યાલ જ છે, બાળકો હતા। એન્ડ ધ લિટલ વન સેડ, અને નાનું બાળક બોલ્યું, એમાંથી નાનું બાળક છે એ બોલે છે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, એટલે ગુલાટી મારો, બરાબર, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે ગુલાટી ખાઓ। સો ધે ઓલ રોલ્ડ ઓવર, તેથી તેઓ બધા ગુલાટ મારે છે, બરાબર, ગુલાટ ખાય છે, આમ ફરતું જવાનું ગુલાટી મારવાની। એન્ડ વન ફેલ ડાઉન, અને એક બાળક નીચે પડી જાય છે। ધેર વેર ફાઈવ ઇન ધ બેડ, પાંચ બાળકો હતા બેડ પર। એન્ડ ધ લિટલ વન સેડ, એમાંથી નાનું બાળક બોલે છે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ। સો એટલે તેથી, ધે ઓલ રોલ્ડ ઓવર, એને કારણે બધા છે ગુલાટ ખાય છે। એન્ડ વન ફેલ ડાઉન, અને એમાંથી એક છે તે નીચે પડી જાય છે। હવે પાંચમાંથી એક નીચે પડી જાય છે તો કેટલા વધશે, તો કે હવે ચાર બાળકો વધશે। ધેર વેર ફોર ઇન ધ બેડ, પલંગમાં ચાર બાળકો હતા। એન્ડ ધ લિટલ વન સેડ, એમાંથી નાનું બાળક બોલે છે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ। સો ધે ઓલ, સો એટલે તેથી, ધે એટલે તેઓ બધા, અને ઓલ ઓલ એટલે બધા, ધે એટલે તેઓ, રોલ ઓવર, સો ધે ઓલ રોલ ઓવર, તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી। એન્ડ વન ફેલ ડાઉન, એટલે એમાંથી પાછું એક નીચે પડી જાય છે। ચિત્રમાં જો આપેલું છે કેવી રીતે એક પછી એક પડતા જાય છે। હવે ચારમાંથી એક બાળક નીચે પડી જાય છે એટલે વધશે કેટલા, તો કે ત્રણ। ધેર વેર થ્રી ઇન ધ બેડ, હવે પલંગમાં ત્રણ બાળકો હતા, પલંગમાં કેટલા બાળકો વધે છે હવે, તો કે ત્રણ। એન્ડ ધ લિટલ વન સેડ, એમાંથી નાનું બાળક છે તે બોલે છે, શું બોલે છે, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ। સો ધે ઓલ રોલ ઓવર, તેને કારણે બધા છે એ ગુલાટ ખાય છે। એન્ડ વન ફેલ ડાઉન, હવે એમાંથી પાછું એક પડી જાય છે, હવે થ્રીમાંથી એક હજી પડી જાય છે એટલે કેટલા વધશે, બે બાળકો વધશે। ધેર વેર ટુ ઇન ધ બેડ, હવે પલંગમાં કેટલા બાળકો છે, તો કે હવે પલંગમાં બે બાળકો છે। એન્ડ ધ લિટલ વન સેડ, એમાંથી નાનું બાળક બોલે છે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ। સો ધે ઓલ રોલ અવર, એથી બધા ગુલાટ ખાય છે। એન્ડ વન ફેલ ડાઉન, અને એમાંથી પાછું એક બાળક નીચે પડી જાય છે। ધેર વોઝ વન ઇન ધ બેડ, હવે પલંગ ઉપર એક જ બાળક વધે છે, જો આપણે અહીં દેખાય છે, બરાબર, પલંગ ઉપર એટલે કે બેડ ઉપર એક જ બાળક વધે છે। એન્ડ ધ લિટલ વન સેડ, હવે નાનું બાળક શું બોલે છે, ગુડ નાઇટ, કે શુભ રાત્રી, ગુડ નાઇટ। ગીતમાંથી ઉદાહરણ મુજબ રેમિંગ વર્ડ શોધવાના છે, તો રેડ છે એનું થશે બેડ, નાઇટ રાઇટ તો કે નાઇટ, ટોલ તો કે ઓલ, થ્રી ટ્રી તો કે થ્રી, અલાઈવ ફાઈવ, સેન્ડ એન્ડ ફૂડ તો કે ગુડ, બેલ ફેલ, બ્રાઉન તો કે ડાઉન, મોર તો કે ફોર। ત્યાર પછી તમે એક્ટિવિટી બે જુઓ, એમાં કેટલા બધા બાળકો છે ને એક ગાર્ડનમાં આવેલા છે, બરાબર, એના ઉપરથી આપણે નીચે જે ક્વેશ્ચન આન્સર છે એના જવાબ આપવાના છે। ક્વેશ્ચન આપેલા છે, આપણે એના આન્સર આપવાના છે। આપણે જોઈએ સૌ પ્રથમ અહીંયા જય છે, સંજય, ઈવા, સુનિતા, ગીતા, ઇરફાન, મહેશ,
मोना सोना अने रेशमा आ बधा चिल्ड्रन एटले के बाळकोना नाम आपेला छे। हवे सौ प्रथम एनो शू क्वेश्चन छे आपणे जोईए। धेर आर सम चिल्ड्रन इन ध गार्डन, बराबर થોડાક બાળકો બગીચામાં ગાર્ડનમાં આવેલા છે। કાઉન્ટ ધેમ, એની ગણતરી કરવાની છે કેટલા છે, નંબર ઓફ બોયઝ કેટલા છે અને નંબર ઓફ ગર્લ્સ એટલે કે બોયઝ કેટલા છે અને ગર્લ્સ કેટલી છે જોઈએ। આપણે બોયઝ કેટલા છે પહેલાં તો કે જય, સંજય, ઇરફાન અને મહેશ ટોટલ ચાર બોયઝ છે અને ગર્લ્સ કેટલી છે તો કે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ, રેશમા સોના મોના થ્રી અને થ્રી અહીંયા, ત્રણ અહીંયા છે ને ત્રણ અહીંયા છે, ટોટલ છ એટલે કે સિક્સ, સિક્સ ગર્લ્સ છે અને ફોર બોયઝ છે। હવે તમારો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એવો છે કે રાઇટ ધેર નેમ્સ, તમારે એના નામ લખવાના છે। તો સૌ પ્રથમ જો ઝાડવા ઉપર કોણ છે, ટ્રી ઉપર તો કે જય, પછી તો કે જયની અહીંયા આપણે જોઈએ ઝાડવાની નીચે તો કે સંજય, પછી કોણ છે તો કે ત્રીજો જે બોયઝ છે ઇરફાન અહીંયા બેઠા છે અને એની સાથે છે મહેશ। તો પહેલાં આપણે ચારેય બોયઝના નામ લખી લઈએ, ઇરફાન ને મહેશ। હવે આપણે જે ગર્લ્સ છે એના નામ લખીએ, સોના મોના રેશમા અહીંયા નીચે છે ઈવા સુનિતા અને ગીતા, તમારે અહીંયા બધાના નામ લખવાના છે। ટોટલ દસ ચિલ્ડ્રન છે, બરાબર બાળકો છે। વેર ઇઝ ધ મહેશ, એનો ક્વેશ્ચન એવો છે મહેશ ક્યાં છે, બરાબર તો મહેશ આપણે જોઈ શકીએ ક્યાં છે તો કે વેર ઇઝ મહેશમાં આપણે આન્સર લખશું મહેશ is on the શીશો, શીશોની ઉપર છે, ક્યાં છે મહેશ, શીશો ઉપર બેઠો છે, બરાબર। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વેર આર સોના એન્ડ મોના, સોના અને મોના ક્યાં છે તો કે સોના એન્ડ મોના આર, સોના એન્ડ મોના, સોના અને મોન આપણે જોઈએ ચિત્રમાં પિક્ચરમાં કે ક્યાં છે, બરાબર જો સોના અને મોના શું કરી રહી છે, હિંચકા ખાઈ રહી છે, એને કહેવાશે સ્વિંગ, શું કહેવાશે તો કે સ્વિંગ્સ, સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, આર જય એન્ડ સંજય ઓન ધ સીસો, ક્વેશ્ચન પૂછ્યો છે કે સંજય અને જય સીસો ઉપર હતા તો કે આપણે ચિત્રમાં જોઈએ તો અહીંયા કોણ કોણ હતા, ઇરફાન અને મહેશ હતા, જય અને સંજય નહોતા, તો આપણો આન્સર આવશે નો માં, યસમાં નહીં આવે, બરાબર તો આન્સર આપણે સ્ટાર્ટ કરશું નોથી, નો, જય એન્ડ સંજય, નો જય એન્ડ સંજય આર નોટ ઓન ધ શીશો, એના પછીનો ક્વેશ્ચન છે ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી, ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી, અહીંયા આપણે જોઈએ તો નીરવ કોઈ છે જ નહીં, બરાબર ક્વેશ્ચન આપણે જોઈએ તો જે નામ હતા એમાં કોણ કોણ છે તો કે જય છે, સંજય છે, ઇરફાન છે, મહેશ છે, સોના મોના રેશમા ઈવા સુનિતા અને ગીતા છે, બરાબર નીરવ છે નહીં, એટલે આપણે લખી નાખશું નો નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી।
वु इज ऑन द स्लाइड स्लाइड एटले के आपणे कहीए लसरपट्टी स्लाइड ऊपर कोण छे तो के रेशमा इज ऑन द स्लाइड ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વુ આર સ્કીપિંગ સ્કીપિંગ એટલે દોરડા કૂદવા તો આપણે જોઈ શકીએ પિક્ચરમાં ચિત્રમાં દોરડા કોણ કૂદતું હતું સુનિતા ઇવા અને ગીતા તો આપણે લખી શકીએ ઇવા સુનિતા એન્ડ ગીતા આર સ્પીકિંગ સોરી સ્કીપિંગ સ્પીક એટલે બોલવું થાય ને સ્કીપિંગ એટલે દોરડા કૂદવું થાય ઇવા સુનિતા एंड गीता आर स्कीपिंग त्यार पछी वॉट इज रेशमा डूइंग रेशमा शू करी रही थी लसरपट्टी खाई छे स्लाइडिंग करी रही छे बराबर तो रेशमा इज स्लाइडिंग વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ સુનિતા ને ગીતા શું કરી રહી આપણે અત્યારે જ જોયું આગળના ક્વેશ્ચનમાં દોરડા કૂદી રહી છે સ્કીપિંગ કરી રહી છે બરાબર સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ ત્યાર પછી આપણે એક્ટિવિટી 3 જોઈએ નીચેનો સંવાદ સાંભળો અને વાંચો टीचर टीचर से टीचर शू बोले छे रमेश गीव मी योर शार्पनर प्लीज टीचर एट्ले के शिक्षक रमेश ने कहे छे के तू मने तारू शार्पनर आपने शार्पनर एट्ले आपणे जे पेन्सिल नी अणी काढी संचो ते रमेश हियर इट इज मैम रमेश शू कहे छे अहीं छे मारी पासे मैम टीचर थैंक यू बराबर टीचर एना शिक्षक कहे छे थैंक यू तारा शार्पनर ने पुट इन ऑन ध टेबल टेबल ऊपर मूकी दे સેકન્ડ છે ઈલા ઈલા જયંતને કહે છે જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ જયંત તારું ઇરેઝર એટલે કે ચેક રબર આપણે જેને કહીએ છીએ ઇરેઝર રબર તે તું ટેબલ ઉપર મૂક જયંત ઓ શ્યોર હા ચોક્કસ મૂકું છું ઈલા થેન્ક્સ એટલે ઈલા એને કહે છે થેન્ક યુ આભાર દક્ષા દક્ષા સેઝ ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા દક્ષા દિવ્યાને કહે છે કે તારી સ્કેચ પેન કલર હોય ને તે મને આપ દિવ્યા નો સ્કેચ પેન સોરી મારી પાસે સ્કેચ પેન નથી એટલે એને સોરી કહે છે તો દક્ષા શું કહે છે ઓકે કંઈ વાંધો નહીં ગીવ મી યોર હેર પિન મને તારી હેર પિન આપ દિવ્યા હિયર ઇટ ઇઝ દિવ્યા કહે છે આ રહી ત્યારબાદ આપણે જોઈએ એક્ટિવિટી 8 છે ઇટ વોઝ અ કોલ્ડ ડે ઇટ વોઝ અ કોલ્ડ ડે ઠંડીનો દિવસ હતો કઈ સ્ટોરી છે ઠંડીનો દિવસ હતો સ્ટાર્ટ કરીએ લાસ્ટ યર ધેર વોઝ ઓનલી વન રિયલી રિયલી બેડ ડે બરાબર ગયા વર્ષે એક દિવસ ખરેખર બહુ ખરાબ હતો રિયલી એટલે ખરેખર બેડ એટલે ખરાબ ડે એટલે દિવસ લાસ્ટ યર એટલે ગયા વર્ષે બરાબર વન એટલે એક લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે એક દિવસ ખરેખર બહુ જ ખરાબ હતો ઇટ વોઝ મંડે તે દિવસે કયો વાર હતો તે દિવસે સોમવાર હતો Usually there are about 25 students in my class. બરાબર સામાન્ય તો મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે બરાબર યુઝલી એટલે સામાન્ય કે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ પણ તે દિવસે મારા ક્લાસમાં ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હતા ઇટ વોઝ રિયલી કોલ્ડ તે દિવસે ખરેખર ખૂબ જ ઠંડી હતી કોલ્ડ એટલે ઠંડી રિયલી એટલે ખરેખર
તે દિવસે ખરેખર ખૂબ જ ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ રેનિંગ અલોટ. રેનિંગ એટલે વરસાદ વરસવો. તે દિવસે પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદ, પુષ્કળ વરસાદ, વધારે વરસાદ વરસી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. બહાર અંધારું હતું. બરાબર, બહાર શું હતું? અંધારું હતું. સૂર્યપ્રકાશ હતો નહીં. બરાબર, એટલે અંધારું હતું. There was no sunshine. Sunshine એટલે સૂર્યપ્રકાશ નહોતો. Dark and grey બહાર અંધારું હતું. Outside એટલે બહાર. Dark and grey એટલે અંધારું હતું. બરાબર. I think the students weren't at school. They were because they were sick. મેં એવું માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં નહોતા. એનું કારણ શું હતું? કે તેઓ બીમાર હશે. Sick એટલે બીમાર. આઈ થિંક, થિંક એટલે વિચારવું. આઈ એટલે હું. મેં વિચાર્યું કે સ્ટુડન્ટ શા માટે સ્કૂલમાં નથી. બીકોઝ ધે વેર સિક. કદાચ તેઓ બીમાર હશે એટલે એ સ્કૂલે આવ્યા નથી. ધે વેર એટ હોમ. તેઓ ઘરે હતા. સ્કૂલે ના આવ્યા એટલે ક્યાં હશે? તો કે ધેર વેર એટ હોમ. મે બી ધે વેર ઇન બેડ. અને કદાચ તેઓ પથારીમાં હશે. કારણ કે સ્કૂલે ન જવાનું હોય એટલે બાળકો સવારે સૂતા હોય. એટલે કદાચ એવું પથારીમાં હશે. ફરીથી એકવાર જોશું. લાસ્ટ યર ધેર વેર ધેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે. ગયા વર્ષે એક દિવસ ખરેખર ખરાબ હતો. ઇટ વોઝ મંડે. તે દિવસ સોમવાર હતો. યુઝલી ધેર આર યુઝવલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ. સામાન્ય મારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસ માત્ર ને માત્ર 5 જ વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ. તે દિવસે ખરેખર બહુ ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અલોટ. બહુ જ વરસાદ પડી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. બહાર બહુ જ અંધારું હતું. ધેર વોઝ નો સનશાઇન. બહાર સૂર્ય પ્રકાશ પણ, તડકો પણ નહોતો, સૂર્યપ્રકાશ પણ નહોતો. આઈ થિંક, મેં વિચાર્યું, મેં માન્યું કે ધ સ્ટુડન્ટ વેર એટ વેરન્ટ એટ સ્કૂલ. શા માટે સ્કૂલે બાળકો નથી આવ્યા? તો બીકોઝ ધે વેર સિક. તેઓ બીમાર હશે. ધે વેર એટ હોમ. તેઓ પોતાના ઘરે હશે. મે બી ધે. અને કદાચ તેઓ પથારીમાં હશે. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. મિસ્ટર જોશી છે એ અમારા વર્ગ શિક્ષક હતા. ક્લાસ ટીચર એટલે વર્ગ શિક્ષક, અમારા શિક્ષક. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તે હંમેશા નિશાળે હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. બરાબર, તેઓ સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. તેઓ હંમેશા સ્કૂલે હોય છે. તેઓ ક્યારેય ઘરે હોતા નથી. અને લાસ્ટ મંડે વોઝ ન ડિફરન્ટ. અને ગયો સોમવાર પણ અલગ નહોતો. હી વોઝ નોટ એટ હોમ. તેઓ ઘરે પણ નહોતા અને પથારીમાં પણ નહોતા. He was in the classroom and it was cold. તે વર્ગમાં હતા અને તેઓ ઠરી ગયા હતા કારણ કે એને ખૂબ ઠંડી લાગતી હતી. It was not is warm. Warm એટલે ગરમ કપડાં. એણે ગરમ કપડાં પહેર્યા નહોતા. In fact, all the students felt cold. ખાલી શિક્ષક છે એ જ ઠંડી અનુભવતા હતા એવું નહોતું. બધા સ્ટુડન્ટ્સ છે એ પણ ઠંડી અનુભવતા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ. ઇટ વોઝ ફ્રીઝિંગ. થીજી જવા એવું વાતાવરણ હતું. અને જે નિશાળ હતી એ ફ્રીજ જેવી થઈ ગઈ હતી, રેફ્રિજરેટર થઈ હતી. ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. સ્કૂલ કેવી થઈ ગઈ હતી? ફ્રીજ જેવી. અને અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર. અને સ્કૂલમાં પાછો અમારો જે રૂમ હતો એ ફ્રીજર જેવો થઈ ગયો હતો. મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ. બરાબર, જે આપણા મિસ્ટર જોશી છે, આપણા જે શિક્ષક છે સ્કૂલના, એ બરફ જેવા થઈ ગયા હતા, એવા ઠરી ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. નાનો વર્ગ ખૂબ જ ઠંડો થઈ ગયો હતો. કોલ્ડ કોલ્ડ કોલ્ડ, ઠંડી જ હતી. ઇટ વોઝ રેનિંગ હેવીલી.
હેવી એટલે ભારે વરસાદ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, હું શાળામાંથી, અર્લી એટલે વહેલો, લેફ્ટ એટલે મૂકી દેવું, નીકળી જવું, હું શાળામાંથી વહેલો નીકળી ગયો હતો. ધ રેન સ્ટોપેડ એટ નાઇટ, રાત્રે વરસાદ અટક્યો. ક્યારે બંધ થયો વરસાદ? તો કે છેક રાત્રે. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે સૂર્યપ્રકાશ તો હતો, બધું બરાબર થઈ ગયું હતું, બીજા દિવસે સૂર્યપ્રકાશ તો હતો. સો એવરીથિંગ વોઝ ઓકે, તેથી બધું બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, નોટ ઓનલી 5, બીજા દિવસે અમે 25 એટલે કે 25 વિદ્યાર્થીઓ હતા. વરસાદના દિવસે જેમ 5 હતા એમ 5 નહોતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પરંતુ મિસ્ટર જોશી, શ્રી જોશી ક્યાં હતા? હી વોઝન્ટ ધેર, તેઓ ત્યાં હતા નહીં. હી વોઝ એટ હોમ, તે પોતાના ઘરે હતા. અને સિક ઇન બેડ, એની બીમાર થઈ ગયા હતા એટલે માંદા હતા અને પથારીમાં હતા.